આપણે મળવું એ અશક્ય જણાવું, પણ જો એ શક્ય બન્યું હોય તો એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા જ છે. જો અત્યારે આપણી પાસે પવિત્ર આત્મા છે તો એ ફક્ત અને ફક્ત ઈસુનું લોહી અને પ્રભુ ઈસુનું મરણ. તો અમે માધ્યમિક વિભાગના જે બાળકો છે અમે બતાવવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુના મરણ દ્વારા કેવી રીતે આપણે પવિત્ર આત્માનું દાન પામ્યા. તો આપ સૌ શાંતિથી નિહાળશો ને મારી નમ્ર અરજ છે. પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાયમાં લખેલું છે કે શિષ્યો જ્યારે એક સ્થળે જઈને એકઠા થઈને પ્રાર્થના કરતા હતા ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના જેવો ઘૂંઘવાટ જેવો સંભળાયો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું અને અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભ તેઓના જોવામાં આવી અને તેઓના સર્વ પર તે બેઠી અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને આ તો થઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછીની વાત, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા એ પહેલા શરૂઆતથી જ્યારે આવું નહોતું પવિત્ર આત્માનું કાર્ય બિલકુલ પવિત્ર આત્મા શરૂઆતમાં આપવામાં આવ્યું ન હતું અને પવિત્ર આત્મા ન હોવાનું કારણ એક જ હતું અને એ તો હતું પાપ. અને જ્યારે પાપે પૃથ્વી પર પ્રવેશ કર્યો ત્યારે યહોવા દેવે કહ્યું કે મારો આત્મા સદા તમારી સાથે વાત કરશે નહીં. અને એટલા માટે યહોવા દેવે વિચાર્યું કે હું માણસો જોડે કઈ રીતે વાત કરું, કારણ કે પવિત્ર આત્મા તો લઈ લેવામાં આવ્યો હતો. અને એટલા માટે યહોવા દેવે પોતાની ઇઝરાયલ પ્રજાને પસંદ કરી. યહોવા બાપ અને માણસોની વચ્ચે પાપ રૂપી પડદો આવી ગયો હતો અને એટલા માટે યહોવા દેવે તેમની સાથે વાત કરવા માટે ઇઝરાયલ પ્રજાને પસંદ કરી અને તેઓમાંથી યહોવા દેવે યાજકોને નિમ્યા કે તેઓ દેવની આગળ ઊભા રહે. યહોવા દેવે તેઓને કહ્યું કે તમે કરારનું એક સંદૂક બનાવો. Thank you.
યાચકની આગળ વધ કરવા માટે જાય છે તેમ તે આપણા માટે જીવન હલવાન થયો અને પ્રભુ ઈસુએ ત્યારે કહ્યું ઈસુના લોહીથી શક્ય થયું.